છે પ્રકરણ નંબર આઠ છત્રી એ હાસ્ય નિબંધ છે જેમ આપણે ધોરણ નવની અંદર છાલ છાલછોતરા અને ગોટલાનો અભ્યાસ કર્યો એવો જ આ છત્રી ઉપર હાસ્ય નિબંધ છે જેના લેખક છે શ્રી રતિલાલ બોરીસાગર જેમનું પૂરું નામ છે રતિલાલ મોહન મોહનલાલ બોરીસાગર સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં તેઓ જન્મ્યા અને વર્ષો સુધી અધ્યાપન કાર્ય શિક્ષણ કાર્ય કર્યું ગુજરાત રાજ્યનું જે શાળા પાઠ્યપુસ્તક મંડળ છે એમાં નાયબ નિયામક પણ એ રહ્યા મરક મરક આનંદ લોક એન્જોય ગ્રાફી તિલક કરતા ત્રેસઠ થયા એ એમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે અને એમણે સંભવામી યુગે યુગે નામની એક હાસ્ય નવલકથા પણ લખેલી છે બહુ સૂક્ષ્મતાથી એમણે હાસ્ય રસના લેખોનું સંપાદન પણ કર્યું છે બાળવંદના તેમનું બાળ સાહિત્યની અંદરનું પ્રદાન છે તેમને ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર મારવાડી સંમેલન મુંબઈ અને સાહિત્ય સભાના વિવિધ અવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે એક સાદી સીધી છત્રી એ વિષયને લઈને વ્યંગ કરી અને હાસ્ય નિપજાવવાની કોશિશ એમણે અહીં કરી છે કે છત્રી ભૂલાકણા સ્વભાવને લીધે ખોવાઈ જાય પછી એ ન ખોવાય એટલા માટેના ઉપાયો ખરીદી કરતી વખતેના એમના પ્રશ્નો નામ સરનામું લખાવવું અને તેમ છતાંય છત્રી ભૂલાઈ જાય ત્યારે ખુદના પૈસા ખર્ચીને પણ દૂર સુધી છત્રી છે એ લેવા માટે થઈને જવું અને વળી પાછા ઘરે પહોંચતા જ જે બસની અંદર આવ્યા હતા એ જ બસની અંદર પાછું છત્રી ભૂલી જવું એ પ્રસંગો બહુ માર્મિક હાસ્ય સૂક્ષ્મ સૂક્ષ્મ હાસ્ય છે એ સર્જે છે તો એ નિર્દોષ હાસ્ય છે એનો ચલો આપણે પણ આનંદ લઈએ મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો લેખકે પોતાને જ એ નિબંધનું પાત્ર છે એ ગણી અને એવી રીતે વર્ણન છે એની શરૂઆત કરી છે કે હું વરસાદ પડ્યો એટલે થયું કે ચલો એક નવી છત્રી લઈ લઈએ એટલે હું છત્રી લેવા સ્ટોરમાં ગયો નાની નાજુક છત્રી બતાવવા કહ્યું કે ભાઈ મને સાઇઝમાં નાની હોય અને એકદમ નાજુક હોય ને એવી છત્રી આપ દુકાનદારોનું શું હોય છે કે એ માગો તમે ગમે તે પણ તમને એની પાસે જેટલી વેરાયટી હોય ને એટલી જેટલી હોય એટલી બતાવે તો ખરો જ એટલે દુકાનદારે જુદી જુદી સાઈઝની સાઈઝ એટલે કદ એની કેટલી છત્રીઓ બતાવી એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી જો શ્યામલ એટલે તો કાળું થાય શ્યામા એટલે ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી કાળી શ્યામ એવો અર્થ પણ એનો થાય એમને ગમી મેં છત્રી ખરીદી દુકાનદાર મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે છે ને કરવાનો પ્રયત્ન કરે એમ મને લાગ્યું એટલે એમને થયું કે કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે કે ભાઈ આ તો તમે જ છો ને તમે ઉધાર લઈ ગયા તા પૈસા દીધા નથી હવે લાવો તો એ વિચારે લેખક કે હું તો ગભરાયો છત્રીના પૈસા આપી છત્રી લઈને હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ હવે જો અમુક ઉંમર પ્રમાણે કોઈ સર બોલે સાહેબ બોલે કે નાની ઉંમરનાને કોઈ કાકા બોલી દે એટલે માણસને આ માનસિક છે કે ભાઈ કોઈ વ્યક્તિને કોઈ મોટી ઉંમરના જેવું સંબોધન છે એ નથી ગમતું હતું એટલે એમણે કાકાની બદલે સાહેબ કહ્યું ને એ તો એમને બહુ ગમ્યું કે જો કે એ કાકાની ઉંમરના હોય અને એને કોઈ કાકા કહે તો કંઈક કદાચ ફેર ન પડે પણ એમને સારું લાગ્યું એટલે પેલા માણસે પૂછ્યું કે તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા સાલ એટલે વર્ષ કે તમે ગયા વર્ષે છત્રી લેવા આવેલા ખરા એટલે એ કે ગઈ સાલ જ નહીં કે હું તો એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો હોય કે હું તો ગઈ સાલ ન ગઈ વર્ષે જ નહીં હું એને પહેલાના વર્ષે પણ તમારે ત્યાં છત્રી લેવા આવેલ હોય કે ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી પણ એ કે એ તો કોઈ બીજી દુકાનેથી ખરીદેલી કે એટલે પહેલાં માણસને થયું કે દર વર્ષે છત્રી ખરીદવી પડે કે આપણે શું એવી છત્રી વેચીએ છીએ કે એટલે પોતાની દુકાનની આબરૂ છે ને એને થોડું બચાવવા માટે થઈ અને એમણે પ્રયત્ન કર્યો કે પણ સાહેબે કે અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય કે અમારી છત્રી તો બહુ ટકાઉ હોય છે કે ટકી રહે એવી હોય મજબૂત હોય કે એટલે કે તે હશે કે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાવ હશે જ પણ કે તમારી છત્રી મારી પાસે ટકતી નથી કે બરાબર ખોવાય જ નહીં એવી છત્રી તેમ રાખો છો કે પછી પહેલાં દુકાનદારને ખબર પડ્યું કે ન ટકવું એનો અર્થ મજબૂતાઈ નથી પણ પાસે ન રહેવું એ છે કે તમે એવી છત્રી રાખો છો કોઈ દી ખોવાય જ નહીં કે એટલે પહેલાં તો ન હસી હસી શકે ન કંઈક બોલી શકે તો જરા છોભીલો થઈને બોલ્યો ના એવી છત્રી એમ નથી રાખતા કે કદાચ કોઈ નહીં રાખતું હોય કે એટલે કે છત્રી તમારી પાસે ટકે ને એવો ઉપાય તમારે શોધી કાઢવો પડે કે એવી યુક્તિ શોધો એવો ઈલાજ શોધો હોય કે કે જેથી કરીને છત્રી છે ને તમારી પાસેથી જાય જ નહીં કે એટલે એમને તો એક વાર્તા યાદ આવી કે એક રાજા હતો એણે પોતાના કુંવરને કાંટા ન વાગે ને એટલે કોઈએ કીધું કે ભાઈ એમાં એને બહાર જાય અને એને પગ નીચે મૂકે તો એનો પગ છે એ જરા એમાં કાંઈ વાગે નહીં તો એ માટે શું કરવું જોઈએ તો એણે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો જ્યાં જ્યાં જમીન છે ને બધે ચામડું પાછળ દે પછી એક માણસે કહ્યું કે એ આખા રાજ્યને ચામડાથી ન મઢાય કે એના કરતા એ કે રાજકુમારને જ બૂટ સીવી આપો એટલે એક માણસે ચામડાના બૂટ સીવી દીધા કે હવે એ ચાલશે તો એને કાંટા નહીં વાગે કે કે કદાચ રવિન્દ્રના ટગરમની યાદ આવે છે કે એમનું જ કાવ્ય છે કે કે જગત સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આપ્યો છે કે આપણે આખી દુનિયાને સુધારવા જવાની નથી પણ શું કરવાનું છે જાતે સુધરી જવાનું છે દરેક માણસ એમ વિચારે કે હું જાતે સુધરી જાઉં મતલબ આખી દુનિયા સુધરી ગઈ બીજાને સુધારવાની જરૂર નથી એટલે એવા મિથ્યા પ્રયત્નો એવા વ્યર્થ પ્રયત્નો છે ને કે માણસે ન કરવા જોઈએ કે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય એને જોતાં એવું લાગતું હતું કે એવો કોઈ સાહિત્યમાં રસ ધરાવતો નહીં હોય અને ટાગોર વિશે કદાચ ખાસ કંઈ જાણતા ન હોય કે પણ એ મને કહેતા હતા કે કોદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા ન મારો કે તમે એવા કોઈ પ્રયત્ન ન કરો કે તમે પણ છત્રી ખોવાય જ નહીં ને એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા એટલે લાગ્યું કે ભાઈ ના ના આની વાત તો સાચી છે કે પણ જ્ઞાન મળે એનાથી કંઈ થોડું કંઈ વળે જ્ઞાનને આચરણમાં મૂકવું પડે ને જ્ઞાન મળી જાય એ તો કાંઈ જરૂરી છે પણ એટલાથી તો કાંઈ મળે નહીં આપણી પાસે ચોપડી હોય બરાબર આપણે વાંચીએ લઈએ ચલો સમજાઈ જાય બરાબર છે પણ જ્યારે પેપરની અંદર પ્રશ્નો પૂછાય અને એ પ્રશ્નો છે એને તમે ઉકેલો અને એ વસ્તુ જ્યારે તમારે પ્રેક્ટિકલમાં મૂકવાની આવે તે સમયે તેનો ઉપયોગ કરી શકો તો જ તમારું ભણતર ગણતર છે એ કામનું નહીંતર શું કામનું કે જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું તો સહેલું નથી કે જે આપણે સમજીએ છીએ એને વર્તનની અંદર લાવવું એટલું સરળ એટલું સહેલું એ તો નથી કે એટલે એ યાદ કરે છે કે જો છત્રી ન ખોવાય ને એવા મેં કોઈ ઉપાયો કર્યા જ નથી ને એવું તો ન કહેવાય કે છતાં લેખકને લાગે છે કે મારા સાનિધ્યની અંદર કે મારી પાસે મારી સમીપ રહેવાને કારણે છત્રી એટલી બધી કે ચંચળ બની જાય છે આમ અધીરી થઈ જાય છે એ કે ખોવાવા માટે કે કે મારો ત્યાગ કરતા એને સેજે વાર લાગતી નથી આપણે સમજીએ છીએ છત્રી એમનો ત્યાગ નથી કરતી એ છત્રીનો ત્યાગ કરીને ભૂલીને જતા રહે છે દુકાને લઈ અને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોવાઈ જાય ને એવા તો વિક્રમો નોંધાવેલા છે કે મેં કે એવા તો રેકોર્ડ થઈ ગયા છે કે એક થી વધારે વાર થઈ ગયા છે કે આવા એટલે કોઈ કે સલાહ આપી કે છત્રી ન ખોવાય તો તમારે કેવા કેવા પ્રયત્ન કરવા જોઈએ કે કેવી કેવી સલાહ આપી તો પેલી સલાહ કઈ હતી કે તમે ગળામાં છે ને માળાની જે મોટી દોરી રાખો કે એ દોરી સાથે છત્રી બાંધો કે છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો અને વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય ને માટે ઉપરના ભાગે ઓછાડ વીટી રાખજો મહાભયાનક આઈડિયામાં નો આ એક ગળામાં છતરી બાંધી રાખવાની વળી શર્ટ જે છે ભીનો ન થાય એટલે ઓછાળ ક્લિક ચાદર છે એને ઢાંકી રાખવાની અને આવો પ્રયત્ન કરવાનો એમને વિચારતા જ લાગ્યું કાં તો કેવું વિચિત્ર લાગે વળી બીજી સલાહ મળી કે છત્રી સાચવવા છે ને તમારી સાથે ફરે ને એવો પગારદાર માણસ રાખો એક પગાર આપો એક માણસને કે જે તમને છે ને તમારી ભેગો ને ભેગો રે અને તમારી છત્રી છે ને એ સાચવી રાખે કે જો અહીંયા પગારદાર શબ્દ છે પગારદાર તો એવા બીજા શબ્દો કેવા યાદ કરો જમીનદાર ઈમાનદાર ધારદાર એ પ્રકારના શબ્દો અહીંયા આવી શકે મતલબ અહીંયા આની જગ્યાએ ના આવી શકે પણ એ પ્રકારના શબ્દો હોઈ શકે કેટલાક લોકો બહાર જવાનું હોય એટલા પૂરતો ડ્રાઈવર રાખે છે કેમ કે તમે બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો કે કે જેટલો વખત તમારે છત્રી યુઝ કરવી હોય ને એટલો વખત તમાર માણસ છે ને રાખવાનો તમાર ભેગ હોય કે જો બે ત્રણ એ દ્વંદસ માસ છે હં પછી ત્રીજી સલાહ મળી કે એક કામ કરો કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો ચાતુર્માસ એટલે ચોમાસાની ઋતુના ચાર મહિના કે એક કામ કરો ચાતુર્માસમાં ઘરે ઘરે રોઈ કે એક ટાણા કરો એક જ સમયે જમી ને ભગવાનનું ભજન કરો કે પ્રભુ ભજન કરો જો પ્રભુનું ભજન એ તત્પુરુષ માસ છે કે છત્રી ખરીદવી જ નહીં પડે ને પછી ખોવા પ્રશ્ન કે આવું કંઈક કરો એ કે વળી પાછું કોઈક ચોથી સલાહ દીધી એ કે આવું કાંઈ ન કરાય કે એના કરતાં એ કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવું હોય કે કદાચ એ કોઈને જડે ને તો એ સમય એવો તો નહોતો જ્યારે મોબાઈલ ફોન હતા કે કોઈને મળે તો એ ઘેર લેન્ડલાઈન ફોન હોય એને ઇન્ફોર્મ કરે એટલે કે તમને પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે કે ભાઈ તમારા સરનામા ઉપર કે તમારી છત્રી મળી છે એટલે તમે લઈ જાવી કે એટલે કેટલી બધી સલાહો છે એમને મળી અને કેટલીક સલાહ તો મળ્યા પછીની પાંચ મિનિટમાં એ ભૂલી ગયા કે આવું કંઈ કરાય નહીં પછી લાગ્યું કે કેટલીક સલાહનો અમલ કરવાનો આપણે માટે મુશ્કેલ છે પણ એક સલાહ એમને ગમી કે છત્રી ઉપર નામ સરનામું લખાવ એટલે આ વખતે નવી છત્રી લીધી ને એની ઉપર પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર જે હતું ને અવેલેબલ એ બધું લખાયું અને પાછું વરસાદના પાણીથી ન જાય જઈને એવા પાકા રંગમાં લખાયું આટલો તો ખર્ચો કર્યો એમ મારો વિચાર તો આખો બાયોડેટા લખાવવાનો હતો કે મારે આખે આખો આમ બાયોડેટા મતલબ વ્યક્તિની શિક્ષણ કામગીરી ક્યાં નોકરી કરે છે કેટલું અભ્યાસ કર્યો છે કઈ કેટલા વર્ષથી કયા ફિલ્ડમાં છે વગેરે વગેરે આખી નોંધ કે મારે તો આખો બાયોડેટા લખી નાખવો હતો પણ મેં જરા કામ સંયમ રાખ્યો કે કાબુ રાખ્યો કે આટલું બધું ન લખાવાય કે અને એમણે તો નામ નામ સરનામું લખાવી દીધું હવે છત્રી ઉપર નામ સરનામું લખવાનો ઉપાય છે ને એ લેખક કે છે કે કારગત નીવડ્યો કામ આવ્યો હોય કે છત્રી લીધાના વીસેક દિવસ પછી રાજકોટથી પત્ર મળ્યો અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો કે સાહેબ આપણે ભેગા ટ્રાવેલ કરતા હતા ભેગા સફર કરતા હતા ભૂલથી મેં મારી છત્રીને બદલે તમારી છત્રી ઉપાડી લીધી છે અને ક્ષમાય માગી હતી એણે ક્ષમા યાચના કરી હતી કે એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવું હોય કે કે મારી છત્રી કદાચ તમારી પાસે આવી ગઈ હોય તોય વાંધો નહીં ન આવી હોય તોય વાંધો નહીં પણ તમારી છત્રી મારી પાસે આવી ગઈ છે એટલે મહેરબાની કરીને તમે લઈ જાજો ને પ્લીઝ હવે એ દિવસોમાં વરસાદે નહોતો એટલે એમને તો યાદ જ નહોતું કે હું અમદાવાદ રાજકોટની મુસાફરીની અંદર છત્રી ભૂલી નહીં આવ્યો છું એ ભૂલી ગયા હતા એ તો એટલે પછી ખબર પડી પત્ર મળ્યો ત્યારે ઓહો છત્રી ખોવાઈ ગઈ છે એટલે લેખકને થયું કે જે માણસ પોતાની છત્રી સાચવી ન શકતો હોય એ બીજાની છત્રી સાચવીને ઘરે લાવે એ તો કે જરાક વધુ પડતી શ્રદ્ધા નથી કે આની એટલે તોય છતાં એમણે સામે પત્ર લખ્યો પેલો સજ્જન માણસ છે ખાનદાન માણસ છે એનો આભાર માન્યો અને કહ્યું કે ભાઈ તમારી છત્રી મારી પાસે નથી એ માટે દિલગીરી અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે હું મારી છત્રી મેળવી લેવા માટે થઈને ઘટતું કરીશ મતલબ ઉચિત લાગશે એમ કરી શકી પછી વિચાર્યું કે હવે રાજકોટ જાઉં છત્રી લેવા માટે થઈને કે નહીં તો પછી લાગ્યું કે ના ના આપણી છત્રી છે એ માણસે આટલો પ્રયત્ન કર્યો છે તો આપણે રાજકોટ જઈને છત્રી લઈ લેવી જોઈએ પણ ઘરના બધાએ ના પાડી કે એક મામૂલી કિંમતની છત્રી માટે થઈ અને બસ ભાડુંથી માંડીને કેટલા પૈસા ખર્ચીને તમે છે રાજકોટ જશો આવું કરાય જ નહીં આ મૂર્ખાઈ કહેવાય કે એને પત્ર લખીને કહી દો કે તું તાર વાપરજે બિંદાસી કે વાંધો કારણ શું હતું જો રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય વધારાનો ખર્ચ ગણીએ રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો તો સાડા ત્રણસો થઈ જાય હવે સાડા ત્રણસો રૂપિયામાં તો ત્રણ છત્રી આવી જાય એટલે બધાએ ના પાડી જો આ કંઈ વ્યવહારું યોગ્ય કે આવો ન સમજદારીવાળું કામ કહેવાય આ મૂર્ખાઈ ભર્યું કહેવાય કે પણ લેખકને થયું કે ના હું તો કે આ બાબતે કે મક્કમ જ છું હું દ્રઢ માનું છું કે પૈસાનો પ્રશ્ન નથી કે પણ પોતાની છત્રી ખોવાઈ ગઈ છે છતાં કે બીજા માણસની છત્રી એણે સાચવી પાછો મને પત્ર લખીને કીધું કે તમારી છત્રી મારી પાસે છે મારે તમને પાછી આપવી છે પરત કરવી છે એવી ભાવના અને પ્રામાણિકતા જે એની છે ને એની મારે કદર કરવી છે કે અને આટલી સૂક્ષ્મ રીતે કે કોણ જગતમાં બીજા વિશે વિચારે છે કે બધા ભલે ગમે તે કે છત્રી લેવાય રાજકોટ નહીં કે હું તો રશિયા જાઉં નહીં કે અને એવો દ્રઢ મત એમણે ચાળવી રાખ્યો જે હકીકતે તો મૂર્ખાઈ જ હતી એ રાજકોટ ગયા પેલા સજ્જનને મળ્યા આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો પણ જો પણ બે વાર છે કે અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો જે છત્રીને માટે સાડા ત્રણસો રૂપિયા ખર્ચો કરી અને રાજકોટ ગયા એ છત્રીને બસમાં જ ભૂલીને ઘરે આવી ગઈ ઘરે ગયા પછી બધાએ પૂછ્યું લઈ આવ્યા છત્રી કરી આવ્યા પૈસાનું આંધણ ઓ ત્યારે ખબર પડી કે છત્રી તો બસમાં જ રહી ગઈ છે ત્યારે યાદ આવ્યું પાછો બસ સ્ટેન્ડે ગયા બસ ઓફિસે ગયા અને પૂછ્યું કે ભાઈ કોઈએ છત્રી જમા કરાવી છે જો કે કોઈ સોંપી છે પાછી તો કે નહીં એટલે ઘરેથી બસ સ્ટેન્ડ જવાના બસ સ્ટેન્ડથી ઘેર આવવાના વળી પાછા બીજા એંસી રૂપિયા થઈ ગયા પછીના દિવસે પાછા એ સ્ટોરમાં ગયા છત્રી માંગી અને પહેલાં અમને ખબર પડી ગઈ કે આ ભાઈ પાસે છત્રીઓ ટકતી નથી એણે ખોઈ નાખી હશે એટલે દુકાનદારે હસ્યો અને લેખક કહે છે મેં પણ સામું સ્મિત કર્યો એ અને આમાં છત્રી પુરાણ છે એ પૂર્ણ થયું આ પ્રકરણ હાસ્યમમાંથી લેવાયું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ને કે સામાન્ય વસ્તુને ભૂલી જવાની એની આદતને વિષય બનાવી અને વ્યંગ થયે નહીં પણ નિર્મળથી કોઈના દિલને ઠેસ ન પહોંચાડે એવું હાસ્ય છે એ સરસ રીતે અહીં લેખકે છે એ વર્ણવ્યું છે કારણ કે વાક હાસ્ય છે એ ઘણી બધી પ્રકારના હોય છે ટીવી ઉપર અમુક સિરિયલો પ્રસ અત્યારે ઘણી બધી પ્ર પ્રસારિત થાય છે તમે મોટે ભાગે બધા સબ ટીવી છે એ જોતા હોય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હોય છે કે કઈ કઈ પ્રકારના વ્યક્તિત્વ છે કઈ કઈ પ્રકારની આદતો વગેરે વગેરે ધરાવે છે થી માંડી અને કપિલ શર્મા શો જેના ઉપર એ બધા મજાક મસ્તી છે એ કરતા રહેતા હોય છે એવી ઘણી બધી ચેનલો છે જ્યાં મુશાયરાઓ એટલે કે હાસ્ય કવિ સંમેલનો છે એ થતા હોય છે અને હાસ્ય કલાકારો છે એ પોતાનું જે જમાના વિશેનું જ્ઞાન છે જેના પરથી લોકોને હળવું હાસ્ય મળે અને હળવા હાસ્ય દ્વારા બહુ મજબૂત ટૉપિક છે એ આપણા સુધી એ લોકો પહોંચાડી જતા હોય છે તો વાત ભલે સાદી હોય પણ લેખકો એને હળવાશથી અને બહુ ગંભીર રીતે એ કહી શકે છે અને એમાંથી સૂક્ષ્મ હાસ્ય છે એ નીપજાવી શકે છે લગભગ સમાનાર્થી શબ્દો તો આપણે સાથે જોતા ગયા હતા સજ્જન દુર્જન વ્યવહારુ અવ્યવહારું જેવા વિરુદ્ધાર્થી શબ્દો આચરણમાં મૂકવું એટલે પાલન કરવું કદર કરવી લાયકાત જોઈને બદલો આપવો ફાંફા મારવા વિરથ્ય પ્રયત્ન કરવો જેવા રૂઢિપ્રયોગો અને અળગર હેવું એટલે કે મક્કમ જેવા શબ્દસમૂહ માટે એક શબ્દ છે એ તમારા સ્વાધ્યાયની સાથે સાથે આપણે જોયા ખરાખોટાની નિશાની છે એ તમારે તમે ચેપ્ટર વાંચશો એટલે આરામથી તમને આવડી જાય એમ છે લેખકને દુકાનદારે સલાહ આપી કે ભાઈ તમે છત્રી ન ખોવાય ને એવો કોઈ ઉપાય શોધી કાઢો અને પોતાના કુંવરને કાંટો ન માગ ન વાગે એટલા માટે રાજાએ શું કર્યું કે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો પછી બે ત્રણ વાક્યોમાં તમારે કારણો આપવાના છે કે છત્રી લઈ જવાની લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે પૈસાનો પ્રશ્ન નહોતો પણ જે વ્યક્તિએ પોતાની છત્રી ખોવાઈ ગઈ હોવા છતાં બીજાની છત્રીને પરત કરવા માટે થઈ અને પ્રયત્ન કર્યો અને એની પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો રાજકોટ છત્રી લેવા જેવાની વાત સૌને મૂર્ખાઈભરી લાગતી હતી કારણ કે બસ ભાડાના અઢીસો રૂપિયા રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો છે એ બધું થઈને સાડા ત્રણસો રૂપિયા જેવું થઈ જતું હતું એટલા માટે છત્રી ન ખવાય એટલા માટે તો આપણે પહેલાં જ ચર્ચા કરી કેવી સલાહો મળી હતી અને અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાઈ ગયેલી છત્રીની કથા એ તમારે પાઠના આધારે લખવાની છે પણ એ પ્રયત્ન તમે નહીં કરો તો ચાલશે એવું કશું કરવાની જરૂર નથી તો આપણે આ છત્રી પુરાણ છે એનો અભ્યાસ કર્યો